હેલો સ્ટુડન્ટ્સ, હું છું એલન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 3 ઇન્કમટેક્સ 1. એમાં આપણે યુનિટ નંબર 4 ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ જોઈ રહ્યા છીએ. આજે આપણે એમાં એપ્રિલ 2024માં પૂછાયેલો દાખલો જોવાનો છે. આમ આ દાખલો છે 19માં કે 22માં પૂછાઈ ગયો છે અને આપણે છે એ ઓલરેડી ચેનલમાં ગણેલો છે ગુજરાતીમાં, બરાબર છે. આ આપણે ઇંગ્લિશમાં ગણવાનો છે. ચાલો શું કહેવા માગે છે, તો કેલ્ક્યુલેટ ધ કાંજીભાઈસ ઇન્કમ ફ્રોમ ધ અધર સોર્સિસ ફ્રોમ ધ ઇન્ફોર્મેશન ગીવન બિલો. આપણે નીચેની ઇન્ફોર્મેશન ઉપરથી કાંજીભાઈની ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ એટલે કે અન્ય સાધનની આવકની ગણતરી કરવાની છે. તો એમાં આપણને જય લિમિટેડના ડિબેન્ચર્સ આપ્યા છે, વિજય લિમિટેડના ડિબેન્ચર્સ આપ્યા છે, ટેક્સ ફ્રી ડિબેન્ચર અમર લિમિટેડના આપ્યા છે, ટેક્સ ફ્રી ડિબેન્ચર ઓફ જય વિજય લિમિટેડ. એમાં આપણે રામ અને શ્યામ હતા, બરાબર, જે ગુજરાતીમાં સમ આપણે કર્યો હતો એમાં આપણે રામ અને શ્યામ ઘનશ્યામ એમ લિમિટેડનું નામ આપણને આપેલા હતા. આમાં આપણે ખાલી નામ ચેન્જ છે. પછી રેન્ટ રિસીવ ફ્રોમ સબ ટેનન્ટ એટલે કે પેટા ભાડુઆત પાસેથીની આવક, ઇન્કમ ફ્રોમ કાર્ડ ગેમ્સ એટલે કે રમી, બરાબર છે, લોસ ઇન કાર્ડ ગેમ્સ ફ્લેશ, ઇન્કમ ફ્રોમ એગ્રીકલ્ચર આઉટસાઇડ ઇન્ડિયા, ઇન્ટરેસ્ટ ઓન પોસ્ટ ઓફિસ સેવિંગ બેંક, ઇન્ટરેસ્ટ ઓન ટેક્સ ફ્રી ડિબેન્ચર્સ ઓફ સીતારામ લિમિટેડ રૂપીસ 3000, એમાં TDS 20% આપેલો છે. હી પેડ રૂપીસ 500 બેંક કમિશન ટુ કલેક્ટ ઇન્ટરેસ્ટ ઓન ટેક્સ ફ્રી ડિબેન્ચર્સ એન્ડ રૂપીસ 700 ઇન્ટરેસ્ટ ઓન લોન ટેકન ટુ પરચેસ ડિબેન્ચર્સ, બરાબર છે. ચાલો, તો એની ડિબેન્ચર્સ લેવા માટે લોન લીધી હતી, એના ઉપર એની વ્યાજ આપ્યું છે, બરાબર છે, અને એક બેંક કમિશન આપ્યું છે, બરાબર છે, ઇન્ટરેસ્ટ કલેક્ટ કરવા માટે. ચાલો તો દાખલો સ્ટાર્ટ કરીએ. સૌ પ્રથમ આપણે છે એ જે સ્ટેટમેન્ટ બનાવતા છે એ સ્ટેટમેન્ટ બનાવી લેશું, બરાબર છે. કાંજીભાઈનું સ્ટેટમેન્ટ ઓફ ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ ઓફ કાંજીભાઈ, બરાબર છે. એમાં પ્રીવિયસ યર અને અસેસમેન્ટ યર, અસેસમેન્ટ યર આપણું 24-25 જે કરંટ ચાલે છે એ, અને પ્રીવિયસ યર 23-24. પાંચ નંબર સાંકળાના ખબર છે, 5 ન્યુમેરિક અને 5 તો આલ્ફાબેટ અને ન્યુમેરિક સાથે આપણે છે એ પાન કાર્ડ નંબર લખવાના છે. તો એક એક વસ્તુ જોતા જાય અને લખતા જાય, તમે બે કોલમ ના પાડો તો પણ સેમ લાગશે, બરાબર, અને સિંગલ કોલમ, મેં તો સિંગલ કોલમ રાખ્યું છે, બરાબર છે. ચાલો તો સૌ પ્રથમ છે એ 10% ઓફ જય લિમિટેડના ડિબેન્ચર્સ, બરાબર છે, 10% જય લિમિટેડ ડિબેન્ચર્સ ઓફ રૂપીસ 40000, 40000ના જય લિમિટેડના ડિબેન્ચર્સ છે આપણી પાસે, બરાબર છે. તો એના આપણને ઇન્ટરેસ્ટ મળશે ડિબેન્ચર ઉપર, તો ઇન્ટરેસ્ટ ઓન જય લિમિટેડ, ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર્સ ઓફ જય લિમિટેડ. હવે આમાં કરવાનું કાંઈ નથી, 40000 છે, TDSનું આપણને કાંઈ કીધું નથી એટલે TDS કાંઈ આપણે કાપવાની જરૂર નથી, બરાબર. 40000ના આપણી પાસે ડિબેન્ચર્સ છે, 10% છે એટલે 40000 ઇન્ટુ 10% એટલે ડાયરેક્ટ 4000 આપણું ઇન્ટરેસ્ટ આવી જશે. તો અહીં લખશું આપણે 4000. એવી જ રીતે બીજા નંબરમાં આ ફર્સ્ટ છે, સેકન્ડ આપ્યું છે આપણી પાસે 10% વિજય લિમિટેડ ડિબેન્ચર્સ, બરાબર છે, અને ઓફ રૂપીસ 40000 એ પણ સેમ છે, અહીંયા ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર્સ ઓફ વિજય લિમિટેડ, બરાબર, એ પણ 40000 છે, 10% છે એટલે 4000 આવશે આપણી પાસે, બરાબર છે, એનું ઇન્ટરેસ્ટ. પછી છે 10% ટેક્સ ફ્રી ડિબેન્ચર્સ ઓફ અમર લિમિટેડ રૂપીસ 40000. હવે ટેક્સ ફ્રી ડિબેન્ચર્સે કીધું છે આપણને, બરાબર છે, અને એમે કીધું TDS 20% છે એટલે આમાં આપણે ગ્રોસિંગ કરવું પડશે. તો અહીંયા થર્ડ છે ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર ઓફ કોણ છે, તો કે ટેક્સ ફ્રી ડિબેન્ચર લખી નાખીએ આપણે, બરાબર છે, આપણને ટેક્સ ફ્રી કીધું છે, ટેક્સ ફ્રી ડિબેન્ચર ઓફ અમર લિમિટેડ. હવે અત્યાર સુધી આપણે જે આમાં કંઈ TDSની વાત આપણે થઈ નથી, પણ આમાં TDSની વાત થઈ છે એટલે આપણે 4000 થશે, 40000 10% એટલે કે 4000 તો થશે જ, બરાબર, ઇન્ટરેસ્ટ. પણ એમાં TDS કપાઈ ગયો છે એટલે કે આપણે ગ્રોસ લેવું પડે, તો ગ્રોસ આપણે TDS એડ કરીને લેશું, તો ઇન્ટુ 100/80, કારણ કે 20 છે એટલે 80, બરાબર છે. ચાલો તો 4000 ઇન્ટુ 100/80 તો એ આવશે આપણી પાસે 5000. તો 5000ના આપણી પાસે છે એ શું થશે, ડિબેન્ચરનું ઇન્ટરેસ્ટ. પછી છે 10% ટેક્સ ફ્રી ડિબેન્ચર્સ ઓફ જય વિજય લિમિટેડ, વળી આના જેવું જ છે, અને એ 40000 છે અને TDS આપણને 20% આપ્યું છે. તો આમાં પણ સેમ આપણે કરશું ઇન્ટરેસ્ટ ઓન ટેક્સ ફ્રી ડિબેન્ચર્સ
ઓફ કોના છે તો કે જય વિજય લિમિટેડ, તો અહીં લખશું જય વિજય લિમિટેડ, બરાબર છે. અને કેટલા છે 40,000ના છે તો એના 10% કરશું એટલે ઇન્ટરેસ્ટ તો આપણું 4,000 થશે, બરાબર છે. તો અહીંયા આપણે લખશું 4,000 આપણું ઇન્ટરેસ્ટ, અને ગ્રોસિંગ અપ કરશું 20% એન્ડ TDS છે એટલે ઇન્ટુ 100/8, બરાબર છે. તો અહીંયા આપણે ગ્રોસિંગ અપ કરી નાખશું 4,000 × 100/8, તો આપણી પાસે 5,000 એનું ગ્રોસ ઇન્ટરેસ્ટ આવશે, એ આપણે અહીંયા લખી નાખશું, બરાબર છે. ચાલો આગળ વધીએ. ફિફ્થ છે રેન્ટ રિસીવ ફ્રોમ સબ ટેનન્ટ ₹8,000. સબ ટેનન્ટ એટલે પેટા ભાડુઆત, પેટા ભાડુઆત એટલે આપણે કોઈ પાસેથી ભાડે લીધું છે અને પછી આપણે એ ભાડાનું મકાન બીજા કોકને ભાડે આપી દે, બરાબર, એ વસ્તુ બરાબર છે. ઇસ્કી ટોપી ઉસકે સર, તો આ વસ્તુ પણ આપણને પૂરેપૂરી ટેક્સેબલ છે, બરાબર છે. તો અહીં લખશું રેન્ટ ફ્રોમ સબ ટેનન્ટ. ચાલો, તો સબ ટેનન્ટ છે આપણું ₹8,000, બરાબર છે. પછી છે ફિફ્થ થઈ ગયું. સિક્સ્થ છે ઇન્કમ ફ્રોમ કાર્ડ ગેમ્સ, તો એ પણ ફૂલી ટેક્સેબલ છે. તો અહીંયા આપણે લખશું ઇન્કમ ફ્રોમ કાર્ડ ગેમ્સ, એમાં આપણે રમી રહી હતા, બરાબર છે. અને એ છે 10,000 આપણને ઇન્કમ થઈ છે એટલે ફૂલી ટેક્સેબલ છે, એમાં કાંઈ આપણને બાદ મળતું નથી, બરાબર છે. ચાલો, તો સેવન્થમાં લોસ ઇન કાર્ડ ગેમ્સ. હવે જો કાર્ડ ગેમ્સમાં પાછો લોસ થાય છે, લોસ ઇન કાર્ડ ગેમ્સ, અને એમાં આપણે આજે વખતે ફ્લેશ રમ્યા હતા, તો ફ્લેશ રમવું નહીં, બરાબર. 8,000નો લોસ કર્યો છે, તો લોસ કર્યો છે તો આ તો બધી ઇન્કમ છે, તો લોસ કરશું એટલે એને આપણે માઇનસમાં આપશું 8,000, બરાબર, બ્રેકેટમાં માઇનસમાં, બરાબર, કારણ કે આ બધી ઇન્કમ છે અને આ લોસ છે. અને એવું ના કરવું હોય તો તમારે જે છે એ આ રમીની ઇન્કમ છે એ આમી કાર્ડની ઇન્કમ છે અને આ ફ્લેશની ઇન્કમ એ બી કાર્ડની ઇન્કમ છે, એટલે 10,000 આઉટર કોલમમાં લખશો અને અહીંયા સોરી ઇનર કોલમમાં લખશો અને 10,000માંથી તમે 8,000 છે એ માઇનસ કરી અને ડાયરેક્ટ 2,000 આઉટર કોલમમાં જવા દેજો, બરાબર. તો એ બી તમારું સાચું પડશે, બરાબર છે. આપણે ડાયરેક્ટ બારે લખી નાખ્યું છે, એ પણ સાચું પડે, બરાબર છે. ચાલો, પછી છે એઇટમાં આપણને ઇન્કમ ફ્રોમ એગ્રીકલ્ચર આઉટસાઇડ ઇન્ડિયા. હવે જો એગ્રીકલ્ચરની ઇન્કમ છે આઉટસાઇડ ઇન્ડિયા થઈ, આપણને ઇન્ડિયામાં કોઈ પણ જાતની એગ્રીકલ્ચરની ઇન્કમ હોય તો એ આપણને ટેક્સ ફ્રી છે, પણ જો ઇન્ડિયાની બહાર તમે ક્યાંય ઇન્કમ કરો, બરાબર, એગ્રીકલ્ચરની, તો એ તમારા માટે ટેક્સેબલ છે. તો એ છે આપણે ઇન્કમ ફ્રોમ એગ્રીકલ્ચર આઉટસાઇડ ઇન્ડિયા, અને એ પૂરેપૂરી ટેક્સેબલ છે, 50,000 છે. ચાલો, પછી છે ઇન્ટરેસ્ટ ઓન પોસ્ટ ઓફિસ સેવિંગ બેંક. તો ચાલો, તો પોસ્ટ ઓફિસ સેવિંગ બેંકના ઉપર તમારે છે એ વ્યાજ આવ્યું છે, તો અહીંયા આપણે સેવિંગ બેંક ડિપોઝિટ, બરાબર છે, તો આ ડિપોઝિટનો રૂલ એવો છે કે જો તમારું સેવિંગ બેંક ડિપોઝિટ એકાઉન્ટ હોય અને એ તમારું સોલો હોય, બરાબર, એટલે કે તમારું એકલાનું હોય, તો તમને યરલી છે એ 3,500 સુધી ઇન્ટરેસ્ટ છે એ ટેક્સ ફ્રી મળે છે. તમારું જોઈન્ટ એકાઉન્ટ હોય કોઈ પણ સાથે, બરાબર છે, તો એ છે એ તમારું 7,000 સુધીનું ઇન્ટરેસ્ટ છે એ તમને ટેક્સ ફ્રી મળે છે. પણ અહીંયા તમારું એવું કાંઈ આપણને કીધું નથી કે જો જોઈન્ટ એકાઉન્ટ છે એટલે આપણે એમ સમજી લેશું કે આ છે એનું એકલાનું, એટલે કે સોલો એકાઉન્ટ છે એટલે કે આ છે એમાંથી 3,500 આપણને ટેક્સ ફ્રી મળશે, બરાબર. હવે એ આપણે માઇનસ કરશું 10,000માંથી 3,500, તો એ આવશે 6,500 જે ટેક્સેબલ થશે આપણા ઇન્કમ ફ્રોમ અધર સોર્સીસના હેડ નીચે, બરાબર છે. ચાલો, પછી છે ટેન્થ આપણું છે લાસ્ટ, ઇન્ટરેસ્ટ ઓન ટેક્સ ફ્રી ડિબેન્ચર્સ ઓફ સીતારામ લિમિટેડ. હવે ટેક્સ ફ્રી ડિબેન્ચર આપ્યા છે,
બરાબર છે, તો એના આપણે પહેલાં ગ્રોસિંગ અપ કરવું પડશે. તો અહીંયા આપણે લખશું ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર્સ ઓફ સીતારામ લિમિટેડ, બરાબર. એનું ગ્રોસિંગ અપ કરવું પડશે એટલે આપણે 3000 ઇન્ટરેસ્ટ છે, બરાબર છે. અને 20% છે એ આપણું TDS છે, તો ઇન્ટુ 100 ડિવાઈડ બાય જે છે એ 20, એટલે કે માઇનસ કરશું 80, બરાબર છે. તો 3000 ઇન્ટુ 100 ડિવાઈડ બાય 80 એ આવશે 3750, બરાબર છે. તો આ આવી જશે આપણું ગ્રોસિંગ અપ કરેલું ઇન્ટરેસ્ટ, બરાબર છે, એટલે કે ગ્રોસ ઇન્ટરેસ્ટ. હવે આપણે પહેલાં બધી જ વસ્તુ થઈ ગઈ છે, 10-10 ઇન્કમ આપણે કઈ રીતે કેટલી આપણને ટેક્સ ફ્રી મળે છે, કેટલી આપણને ટેક્સેબલ છે, બધી વસ્તુ જોઈ લીધી છે. તો હવે આપણે ટોટલ ગ્રોસ ઇન્કમ લઈ લેશું. તો અહીંયા લખશું આપણે ગ્રોસ ઇન્કમ. ગ્રોસ ઇન્કમમાં કાંઈ નથી, આપણે બધું ટોટલ કરવાનું છે, બરાબર. ચાલો, તો 4000 + 4000 + 5000 + 5000 + 8000 + 10000 - 8000 + 50000 + 6500 + 3750 અને ઈ થશે 88250, બરાબર છે. ચાલો પછી આગળ વધીએ. હવે આપણને લેસ કરવાનું છે જે આપણને સ્પેસિફિક ડિડક્શન આપેલા છે, સ્પેસિફિક ડિડક્શન્સ. ચાલો, તો સ્પેસિફિક ડિડક્શન્સ મેં તમને ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં કેટલા કેટલા કઈ રીતે આપણને મળે છે એ તમને કીધું છે. તો આપણે જોતા જઈએ કંઈ આપણને મળતું હોય તો. હી પેઇડ 500 બેંક કમિશન ટુ કલેક્ટ ઇન્ટરેસ્ટ ઓન ટેક્સ ફ્રી ડિબેન્ચર્સ. ચાલો, ડિબેન્ચર ઉપર ઇન્ટરેસ્ટ મળ્યું છે અને એને, બરાબર છે, કલેક્ટ કરવા માટે એને બેંકને કમિશન આપ્યું છે. તો ઓકે, બેંકને કમિશન આપ્યું હોય તો એ આપણને જે છે એ ટેક્સ ફ્રી મળશે, બરાબર. બેંક કમિશન ફોર ડિબેન્ચર્સ, બરાબર છે, ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર્સ, બરાબર છે. કલેક્ટ એ વચ્ચે લખવું પડશે, બેંક કમિશન ટુ કલેક્ટ ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર્સ, બરાબર છે. ચાલો, તો એ આવશે 500 આપણા, અને એ આપણા ટેક્સ ફ્રી આપણે જે છે આપણા ટેક્સેબલ ઇન્કમમાંથી આપણને ડિડક્ટ મળશે. પછી બીજા નંબરમાં રૂપીસ 700 ઇન્ટરેસ્ટ ઓન લોન ટેકન ટુ પરચેસ ડિબેન્ચર્સ. ચાલો, તો ડિબેન્ચર આપણે પરચેસ કરવા માટે લોન લીધી હતી અને એનું ઇન્ટરેસ્ટ છે, તો એ બી આપણને બાદ મળશે. તો અહીંયા આપણે લખશું ઇન્ટરેસ્ટ ઓન લોન ટેકન ટુ પરચેસ ડિબેન્ચર્સ, બરાબર છે. અને એ પણ આપણને પૂરેપૂરું માઇનસ મળશે 700, બરાબર છે. કમિશન પણ આપણને માઇનસ મળશે અને જે આપણે ઇન્ટરેસ્ટ ઓન લોન છે એ પણ આપણને માઇનસ મળશે, બરાબર છે. તો એ બે આપણે માઇનસ કરશું એટલે આપણને મળશે ટેક્સેબલ ઇન્કમ અંડર ધ હેડ ઓફ અધર સોર્સિસ, ચાલો. તો 88,250 - 500 - 700 બે માઇનસ કરીએ એટલે આપણને મળશે 87,050. તો અહીંયા આપણે 87,050 જે છે એ આપણી ટેક્સેબલ ઇન્કમ છે. કોની છે? તો કે મિસ્ટર કાંજીભાઈની, બરાબર છે. તો તમે સ્પેસિફિક લખી શકશો, બરાબર છે. ચાલો, તો આ હતો આપણો 2024માં પૂછાયેલો દાખલો, બરાબર. અને આ ચેપ્ટરની ફૂલી પ્લેલિસ્ટ છે એ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. બધા જ રૂલ છે એ બરાબર પ્રોપર કરી જાજો. એકદમ ઇઝી ચેપ્ટર છે અને રોકડા માર્ક આપણને મળી જાય એવું ચેપ્ટર છે, બરાબર. જાતનો ડાઉટ રહી જાય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછી લેજો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે અને સબસ્ક્રાઇબ ચેનલને જરૂરથી કરી નાખજો જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળી રહે. અથવા તમે મને
ઇન્સ્ટાગ્રામમાં પણ મેસેજ કરી શકો છો. થેન્ક યુ.